ગુજરાતની ચૂંટણીમાં રાજ્યના પ્રધાનોએ મતાધિકારનો ઉપયોગ કર્યો. કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે અમદાવાદના વાંઠવાડી ગામે મતદાન કર્યું તો રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાન કીર્તિસિંહ વાઘેલાએ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ખારિયા ગ્રામ પંચાયતમાં મતદાન કર્યું તો રાજ્ય પ્રધાન મુકેશ પટેલે તેમના વતન સુરતના ઓલપાડના નધોઈ ગામ ખાતે પ્રાથમિક શાળામાં મતદાન કર્યું. વલસાડના કાકડ કોપર ગામે પાણી પુરવઠા પ્રધાન જીતુ ચૌધરીએ મતદાન કર્યું. રાજ્યકક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે પણ વક્તાપુર ખાતે મતદાન કર્યું. રાજ્યમાં પંચાયતની ચૂંટણીને લઈને પૂરજોશમાં મતદાન ચાલી રહ્યું છે. ધારાસભ્યો પોતાના વતને જઈને મતદાન કરી રહ્યા છે. બનાસકાંઠાના ધાનેરાના ધારાસભ્ય નાથા પટેલે ધાખા ગામમાં લાઇનમાં ઉભા રહી મતદાન કર્યું. રાજકોટના જસણના મીંછિયામાં ધારાસભ્ય કુંવરજી બાવળીયાએ મતાધિકારનો ઉપયોગ કર્યો. કચ્છના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ મોટી વિરાણી ગામે મતદાન કર્યું. આ તરફ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારે સુરતના બારડોલીના બાબેન ખાતે પરિવાર સાથે મતદાન કર્યું. છોટાઉદેપુરમાં વિપક્ષ નેતા સુખરામ રાજવાએ મતદાન કર્યું. આ ઉપરાંત અંબાજીના દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ પણ મતદાન કર્યું.